ખાંડેસરા ખાતે 2.5 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના કેસમાં ગઈકાલે સોમવારે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો। ત્યારે આજે મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી। માત્ર 28 દિવસમાં જ ફાંસીની સજા અપાઈ હોય તેવો ગુજરાતનો સૌપ્રથમ મામલો છે। આ મામલે સરકારને પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે। જણાવી દઈએ કે પાંડેસરા ખાતે 2.5 વર્ષની બાળકીના અપહરણ બાદ પોલીસે ગણતરીના દિવસોમાં તેના મૃતદેહને શોધી કાઢ્યો હતો। પોલીસે બાદમાં આરોપીની ધરપકડ કરી તમામ પુરાવા એકઠા કર્યા હતા। આ કેસમાં આશરે 7 જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોમવારે સરકારી વકીલ નયનભાઈ સુખવાડાએ કોર્ટમાં દલીલ કરતા આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી। સરકારી વકીલે 30 થી વધુ ચુકાદાઓ અને નિર્ભયા કેસનો દાખલો ટાંક્યો હતો। આ ઉપરાંત 42 સાક્ષીઓ, દસ્તાવેજ, FSL રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, CCTV, સ્થળ પરથી મળી આવેલી ડાયરી સહિતના પુરાવાને ધ્યાનમાં રખાય તેવી ધારદાર રજૂઆત કરી હતી। આ રજૂઆતના પગલે જ કોર્ટે આજે મંગળવારે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે। સજા સંભળાવતાની સાથે જ બાળકીના માતા રડી પડ્યા હતા। ચુકાદો આવતા જ માતાએ ન્યાય મળ્યાનો આભાર વ્યક્ત કર્યો હતો। જણાવી દઈએ કે આ મામલે કોર્ટમાં 100થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીએ 4 નવેમ્બરના રોજ દિવાળીની રાત્રે પાંડેસરા વડોદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર 2.5 વર્ષની બાળકીને બળાત્કાર કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું। મૂળ બિહારના જહાનાબાદના વતની અને આરોપી ગુડ્ડુએ બાળકી પર બળાત્કાર અને હત્યા કરી તેના મૃતદેહને ત્યાંના જાડી ઝાંખરામાં નાખી દીધો હતો, જેના પગલે પાંડેસરા પોલીસે અપહરણ, બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો। 2.5 વર્ષની બાળકી સાથે જધન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુ કુમાર યાદવ પરિણીત છે અને 2 સંતાનનો પિતા છે। પરિવાર વતન બિહારના ખેરા મઠિયા ગામ ખાતે રહે છે, જ્યારે છેલ્લા 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા GIDC ની મિલમાં નોકરી કરે છે। આરોપીનો મોબાઈલ જપ્ત કરાતા તેના મેમરી કાર્ડમાંથી 70 જેટલી પોર્ન ફિલ્મ મળી આવી હતી। દિવાળીની સાંજે તેણે મોબાઈલમાં પોર્ન વિડિયો જોયા હતા અને ત્યારબાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર પડતા તેનું અપહરણ કરી બદકામ કર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી।